ममानुकार के तले, ममानुकार के तले, दीवो बारे एटले, दीवो बारे एटले, दीवा में तो दीथा मामा लागे मीठा, दीवा में तो दीथा मामा लागे मीठा, मामी मारी भोरी मिठाई लावे मोरी, मामी मारी भोरी मिठाई लावे मोरी, मोरी मिठाई भावे नहीं रमकड़ा कोई लावे नहीं, मोरी मिठाई भावे नहीं रमकड़ा कोई लावे नहीं। हाय फ्रेंड्स, तमने बताने आ मामानू गीत गम्यू? खूब गम्यू, फाइन। तो फ्रेंड्स, गया वीडियो में આપણે કયો પાઠ શીખી ગયેલા? કોને ખબર છે? ફાઇન, આપણે પાઠ 7 રિયાની ત્રણ મોડી પડી, બરાબર ને? તો ચલો, એમાંથી હું તમને કેટલાક પ્રશ્ન પૂછું છું, તમારે મને એનો જવાબ આપવાનો છે। ફ્રેન્ડ્સ, જે રિયાની ટ્રેન હતી તે કેટલા કલાક મોડી પડી હતી? કોને ખબર છે? ફાઇન, 2 કલાક, બરાબર ને? અને રિયા એ વાપી સ્ટેશને કેટલા વાગે પહોંચી? કોણ કહેશે મને? બરાબર, 10 કલાક અને 25 મિનિટે, બરાબર। અને બીજો સવાલ છે કે રિયાને એના રેલવે સ્ટેશન પર એને કોણ લેવા માટે આવવાનું હતું? ફાઇન, તેના મામા, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આ રિયા હવે તેના મામાના ઘરે જાય છે અને તે ત્યાં શું શું કરે છે તેના વિશે આ પાઠમાં આપણને સમજાવવામાં આવ્યું છે। તો ફ્રેન્ડ્સ, ચલો આપણે હવે નવો પાઠ સમજીએ, જેનું નામ છે પાઠ 8, રિયા પહોંચી મામાના ઘરે। તો હવે આપણે આ પાઠને સમજીએ। વાહન વ્યવહારના બધા જ સાધનોમાં ટ્રેનમાં સૌથી વધુ મુસાફરી કરતા હોય છે, અને જો આપણે લાંબા અંતરની જો મુસાફરી હોય, એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જો ઘણી દૂર જવાનું હોય, તો તેમાં આ ટ્રેન એ ખૂબ જ આરામદાયક સાધન કહેવાય છે, એટલે કે આપણા માટે અનુકૂલન સાધન કહેવાય છે। અને ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયું કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ટિકિટ એ આપણે સૌથી પહેલાં લેવી પડતી હોય છે, અને પછી જ આપણે ટ્રેનમાં બેસી શકીએ છીએ, તેના વિશે આપણે સમજ મેળવી ગયા, બરાબર ને? બાળ મિત્રો, જ્યારે આપણે રેલવે સ્ટેશન પર એટલે કે રેલવે પ્લેટફોર્મ પર જ્યારે ટ્રેન આવે તો આપણે ટ્રેનમાંથી ઉતરીએ છીએ, તો ત્યારે અને જ્યારે આપણે રેલવે સ્ટેશનમાંથી બહાર નીકળતા હોઈએ ત્યારે પણ ટિકિટ ચેકર જે હોય છે તે આપણી ટિકિટ તપાસે છે, અને કેટલીક વખત તેઓ આપણી ટિકિટ લઈ પણ શકે છે। અને ફ્રેન્ડ્સ, આપણે થોડો સમય કે વધારે સમય આપણે આ ટ્રેનમાં રહીએ છીએ, એટલે કે જ્યારે મુસાફરી કરીએ છીએ ત્યારે, તો ફ્રેન્ડ્સ, આપણે આપણી ફરજ બને છે કે આપણે આ ટ્રેનને સ્વચ્છ રાખવી જોઈએ, એટલે ટ્રેનમાં આપણે જ્યારે મુસાફરી કરીએ તો ત્યારે ટ્રેનને ગંદકી કરવી જોઈએ નહીં। જે આપણે વસ્તુ ખાઈએ છીએ તો તે વસ્તુ આપણે ટ્રેનમાં ગમે તેમ વેરવી જોઈએ નહીં। આપણે કેટલાક હક ભોગવીએ છીએ તો તેની સામે આપણે ફરજ પણ બજાવવાના હોય છે, બરાબર ને? ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા। મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા માટે આવ્યા હતા। મામાની સાથે શ્રીર અને આર્ણવ પણ આવ્યા હતા, તે મારા મામાના છોકરાઓ હતા। મને તથા હેમાંશને જોઈને તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા। અમે એકબીજાને ભેટી પડ્યા। અમે સ્ટેશનેથી 2 રિક્ષા કરીને મામાના ઘરે પહોંચ્યા। વાપી રેલવે સ્ટેશન પર રિયાના કુટુંબને લેવા માટે રિયાના મામા અને તેમના 2 છોકરાઓ આવ્યા હતા, અને ગાંધીધામથી પણ એટલે કે જે રિયા લોકો આવ્યા હતા તે લોકો 4 જણા આવ્યા હતા, એટલે આમ કુલ 7 વ્યક્તિઓ થઈ ગયા। અને ટ્રાફિકના નિયમ મુજબ રિક્ષાની અંદર 7 વ્યક્તિઓ એકસાથે બેસી શકાય નહીં। આથી રિયાના મામાના ઘરે જવા માટે તેના કુટુંબે 2 રિક્ષા
કરી. હવે રિયા તેના મામાના ઘરે પહોંચી જાય છે. એમ રિયા કહે છે કે હું ખૂબ જ થાકી ગઈ હતી એટલે મને ખૂબ જ ઊંઘ આવતી હતી એટલે હું ઊંઘી ગઈ. થોડી વાર પછી મારા મમ્મી મને ઉઠાડવા આવ્યા. મારા મમ્મી પપ્પા તો નાઈને તૈયાર થઈ ગયા હતા અને ત્યારબાદ પછી હું અને હિમાંશ પણ નાઈને તૈયાર થઈ ગયા. ત્યારબાદ અમે બધાએ સાથે બેસીને ભોજન કર્યું. મારા મામાએ કહ્યું કે તમે થોડી વાર હવે આરામ કરી લો, ત્યારબાદ આપણે પછી દમણ ફરવા માટે જઈશું. અમે દમણ જવા તૈયાર થયા. મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું. અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા. ત્યાંથી અમે બસમાં બેસીને દમણના જંપોર બીચ પહોંચ્યા. બીચ પર ખૂબ જ ભીડ હતી. લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા. કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા, તો કોઈ ઘોરા પર તો કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા. જે નાના નાના બાળકો હતા તે દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા. મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી. હું, હિમાક્ષ, શ્રીલ અને આર્ણવ પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા. અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી. એટલામાં મામા હોળીની ટિકિટ લઈને આવ્યા. અમે હોળીમાં બેસીને દરિયાની મુસાફરી કરી. પહેલાં તો મને હોળીમાં બેસતા બીક લાગતી હતી. હું મમ્મીની પાસે ગઈ અને બેસી ગઈ. દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા આવી. પછી અમે ઘોડે સવારી, ઊંટ સવારી પણ કરી અને ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો પણ કર્યો. ચાલો હું તમને એક પ્રશ્ન કરું છું કે આપણે કયા કયા સાધનમાં મુસાફરી કરવી હોય તો ટિકિટની જરૂર પડે છે? કોને ખબર છે? યાદ કરો, યાદ કરો, બોલો. ફાઇન, બસ, ટ્રેન, સ્ટીમર, હોડી, ઉડન ખટોલા, પછી વિમાન, મેટ્રો, આ બધામાં જો મુસાફરી કરવી હોય તો આપણને ટિકિટની જરૂર પડે છે. ત્યારબાદ આપણે પ્રવાસમાં જઈએ છીએ તો પ્રવાસમાં પણ ઘણા બધા સ્થળો આપણે જોઈએ છીએ. તો જ્યારે આપણે પ્રવાસે જઈએ છીએ તો પ્રવાસમાં પણ કેટલાક એવા સ્થળ હોય છે કે જેની ટિકિટ આપણે ખરીદવી પડતી હોય છે. કોણ કહેશે મને કે તમે ક્યાંક ફરવા ગયા હોય અને પ્રવાસના સ્થળે તમારે ટિકિટ ખરીદવી પડી હોય? કોણ કહેશે મને? બોલો બોલો. ફાઇન, માછલીઘર, બરાબર ને, પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, ડોલ્ફિન શો, બરાબર. ત્યાર પછી કોઈ પ્રાચીન મહેલ જોવા જવું હોય તો પણ આપણે ટિકિટ જોઈએ. કોઈ પ્રદર્શન જોવું હોય તો, બરાબર ને, જાદુનો શો, સાયન્સ સિટી, સર્કસ, આ બધાની જો મુલાકાત લેવી હોય આપણે તો આ બધાની પણ આપણે ટિકિટ લેવી પડતી હોય છે. તો બાળ મિત્રો, આજે આપણે પાઠ 8, રિયા પહોંચી મામાના ઘરે, એના એ પાઠમાં આપણે રિયા એના મામાના ઘરે જાય છે અને ત્યાં એ લોકો શું શું કરે છે તેના વિશે આપણે માહિતી મેળવી. અને એ લોકો જે દમણ ફરવા માટે જાય છે તો ત્યાં તે લોકો કેટલી બધી મજા કરે છે તો તેના વિશે પણ આપણે જાણકારી મેળવી. અને મુસાફરી વિશે પણ આપણે ઘણી બધી જાણકારી મેળવી. તો ફ્રેન્ડ્સ, હજુ આ પાઠમાં થોડું શીખવાનું બાકી છે જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, બાય, ટેક કેર.